વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ઓરી રૂબેલાની રસી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા બાળકોને રોગ પ્રતિકારક રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વાપીની સમર્પણ જ્ઞાન સ્કૂલના નર્સરીથી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ વાપીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર આસ્થા ત્રિવેદી, પીએચસી કોપરલીમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરે છે. આજે અહીંયા મિઝલ્સ અને રૂબેલાનું રસીકરણ માટેના અમે સેશન રાખ્યા છે, જે ગુજરાત સરકારે મિઝલ અને રૂબેલાને નાબૂદ કરવા માટે રસીનો પ્રોગ્રામ મોટા પાયે અરેન્જ કર્યો છે, તેનું આજે આ સ્કૂલમાં સેશન છે. તો એમાં બધા જ બાળકોને 9 મહિનાથી 15 વર્ષ સુધીના જેટલા બી બાળકો હોય એ બધાને રસી આપવાની છે. જે રૂબેલા અને ઓરી અને રૂબેલાનું જે રસીકરણનું અભિયાન સરકાર તરફથી 16-7 થી 15-8 સુધીમાં મૂકવાનું જે આયોજન કરવામાં આવેલ છે, તેમાં જે 9 માસથી 15 વર્ષના બાળકો સુધીના રસી મૂકવામાં આવે છે. અને ઓરી અને રૂબેલા એ એક જીવલેણ રોગ છે કે જેનાથી બાળકોનું મૃત્યુ થાય છે, અને આને કારણે આ મોટું એનું એક કારણ છે. આ ઓરી અને રૂબેલા રસી અગાઉ મૂકેલી હોય તો પણ અત્યારે મૂકાવે તો કોઈ પણ જાતનો આમાં વાંધો આવતો નથી. ઓરી અને રૂબેલા સંબંધિત રોગો જેવા કે ન્યુમોનિયા, ઝાડ, મગજની બીમારી, તાવ વગેરે બચવા માટે આ રસીકરણ સરકાર તરફથી મૂકવામાં આવે છે. તો દરેક મા બાપે તેનો આ લાભ લેવો જોઈએ, અને આને કારણે બાળકોની તંદુરસ્તી લાંબા ગાળે સારી રહેશે. પી એ પટેલ, લાયન, વાપી, મેઇન પ્રેસિડેન્ટ પાંડે, ફ્રોમ એટ સમર્પણ જ્ઞાન સ્કૂલ. આઈ એમ હેડ ગર્લ. અવર સ્કૂલ પ્રોગ્રામ હેવ MR વેક્સિનેશન, એન્ડ દેર હેવ યુ કેન સી લોટ ઓફ પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન હેવ કમ ટુ વેક્સિનેટ, એન્ડ દેર હેવ નો સાઈડ ઇફેક્ટ ટુ ટેક ધીસ વેક્સિનેટ. એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ અવર ગવર્મેન્ટ ગુજરાત ટુ લોન્ચ ધ વેલફેર ઓફ વેક્સિનેશન ફોર દેર ચિલ્ડ્રન્સ, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ગુડ ફોર ચિલ્ડ્રન્સ. દે હેવ નો સાઈડ ઇફેક્ટ્સ એન્ડ નો પ્રોબ્લેમ્સ.